नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, તંત્રનો તગલકી નિર્ણય કે પછી પ્રજાની મૂર્ખામી, અમદાવાદમાં સર્જાયેલા દ્રશ્યો અત્યારે ચિંતાજનક પરિસ્થિતિમાં આપણને મૂકી રહ્યા છે. સરેરાશ આંકડાઓની વાત કરીએ, વૈશ્વિક મહામારીમાંથી જે રીતે વિશ્વભર દેશ અને રાજ્ય પણ પસાર થઈ રહ્યું છે, તેવી જ રીતે અમદાવાદ શહેરની પરિસ્થિતિને જોતા સરેરાશ દરરોજ 250 થી 300 નવા કેસીસ નોંધાય છે. એકંદરે અમદાવાદીઓની મૂર્ખામી એટલી હદે વધી ગઈ હતી કે ક્યાંક તંત્રએ તગલકી નિર્ણય લેવો પડ્યો અને તેનામાં સદંતર બંધ કરવાની ફરજ પડે છે. મધરાતે 12 વાગ્યાથી 1 અઠવાડિયા સુધીનું ન રાશન મળશે, ન શાકભાજી મળશે, ન ફળફળાદી મળશે. એકંદરે આ નિર્ણય સાંભળતાની સાથે જ પ્રજાજનો એટલી મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉમટી પડ્યા છે કે કોરોના ન થતો હોય તોય થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એકંદરે સંક્રમણનો ખતરો નાથવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગમાં રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. સદંતર તમામ મીડિયા હાઉસીસ, તમામ પત્રકારો, તમામ અખબારો, તદુપરાંત વડાપ્રધાનથી માંડીને તમામ તંત્ર અને અધિકારીઓ પણ લોકોને સૂચન વારે વારે કરી રહ્યા છે. તેમ છતાં પ્રજાની મૂર્ખામી કઈ હદે સામે આવી રહી છે આપણે સૌ જોઈ શકીએ છીએ. આ લોકડાઉનનો ત્રીજો તબક્કો છે સાહેબ. સવાલ એ ઉઠે છે કે ક્યાં જઈને અટકશે, ક્યારે જઈને પ્રજા સુધરશે, ક્યારે તેમની માનસિકતા બદલાશે? શું 1 અઠવાડિયું તમે શાકભાજી નહીં ખાઓ તો મરી જશો? આ સવાલ મારો આપ સૌને છે. દર્શક મિત્રો, આ જ બાબતે ચર્ચા કરવા માટે અમે આજે ઉપસ્થિત થયા છે. સૌથી પહેલી વાત તો ઘરમાં રહેવાનું છે, સ્વસ્થ રહેવાનું છે અને સુરક્ષિત રહેવાનું છે. આવી પરિસ્થિતિને જોતા, આવા દ્રશ્યોને જોતા શું તમને લાગે છે કે તમે સ્વસ્થ રહી શકશો, સુરક્ષિત રહી શકશો? એકંદરે દુકાનોમાં લાગેલી ભીડ કે જ્યાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, 2 બટાકા લેવા અને 2 ડુંગળી લેવા માટે આજે પણ લોકો ઘરેથી બહાર એક જ વાહન ઉપર 2-2 જણા 3-3 જણા નીકળી રહ્યા છે. આ અમદાવાદીઓની પરિસ્થિતિને જોતા રાજ્યમાં સંક્રમણનો ખતરો વધારી રહ્યા છે. મોટા મહાનગરોમાં જે શહેરોનો સમાવેશ થાય છે અને તે જ શહેરોમાં શિક્ષિત લોકોની વસ્તી રહે છે, તેમ છતાં રસ્તાઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન આપણે જ કરીએ છીએ, તેનામાં તમારો અને મારો પણ સમાવેશ થાય છે. દર્શક મિત્રો, આ તમામ બાબતોની ચર્ચા એટલા માટે કરવા માટે ઉપસ્થિત થયા છે કે મહામારી, મહામંદી અને આ તમામ બાબતોની ચર્ચા જ્યારે આપણે લઈને ઉપસ્થિત થઈશું ત્યારે ઘણા બધા તથ્યો જાણવા મળશે, લોકોની માનસિકતા શું છે તે જાણવા મળશે. અને તે જ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ પર ઉપસ્થિત થયા છે યોગેશ ચુડગર, જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રશાંત ગઢવી, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર પ્રશાંત ભીમાણી, જેઓ મનોચિકિત્સક છે, અને ડૉક્ટર નેહલ સાધુ, જેઓ MD ફિઝિશિયન છે. આપ ચારેય મહાનુભાવોનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સવાલ એ જ આવે છે કે લોકોની માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે, પણ તે પહેલાં પણ તંત્રનો આ જે તગલકી નિર્ણય છે કે જે ઇન્ચાર્જ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે, યોગેશજી મારો સવાલ આપને છે, ઇન્ચાર્જ કમિશનરને પહેલાં તો જ્યારે આ ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારે મીટિંગમાં જ તમામ અધિકારીઓને ખખડાવ્યા તેવી ખબરો મળી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. અમદાવાદીઓ માટે જો કે આ નિર્ણય યથાવત છે, બરાબર છે, પણ તેની સાથે સાથે અમુક લોકોને આ મહામારીમાંથી, જે પહેલાંથી જ ગંભીર પરિસ્થિતિઓમાંથી સફર થઈ રહ્યા હતા, તેઓને હવે આ કપરી પરિસ્થિતિમાં વધારે મુકાઈ ગયા છે. અને એકંદરે અત્યારની પરિસ્થિતિઓને જોતા એવું લાગે છે કે કદાચ લોકડાઉન વધે તો આમાં નવાઈની વાત નથી. યોગેશભાઈ શું કહેશો? તમે જે કહી એ વાત એકદમ સાચી છે કે લોકડાઉનનો પીરિયડ વધશે, પણ એના કરતા અત્યારે તો લોકડાઉન એકદમ વધારે કડક થશે એ પરિસ્થિતિ આવીને ઊભી છે. અને તમે આજના આંકડા જુઓ તો આજે એક જ દિવસમાં 370 કેસ નવા દાખલ થયા છે. એટલે હવે આપણે અમદાવાદ વુહાનથી બહુ દૂર નથી, 7 થી 10 દિવસ આપણે દૂર છીએ, અને આપણે અમદાવાદનું નામ બદલીને વુહાન રાખીએ એ પરિસ્થિતિ આવીને ઉભી રહેશે. કારણ કે અમદાવાદમાંથી કર્ણાવતી તો ના કરી શક્યા, પણ અમદાવાદમાંથી વુહાન કરવાનું તો ચોક્કસ બનશે. કારણ કે અત્યારે તમે પરિસ્થિતિ જુઓ કે અમદાવાદમાં જે 39 મૃતકો જે હતા એમાંથી 7 દર્દીઓ તો સવારે દાખલ થયા અને સાંજે એમનું મૃત્યુ થયું. એના આગલા દિવસે 12 જણાનું આવી રીતે દાખલ થવાની સાથે મૃત્યુ થયું. એટલે આ જે પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે, અને અત્યારે જે આ કડક લોકડાઉનના નિયમો આજે સાંજે બહાર પાડવામાં આવ્યા, અને નવા કમિશનર મુકેશ કુમારે જે રીતે પ્રશ્નને હેન્ડલ કરવા માંડ્યો છે, એવો કદાચ અગાઉથી જો થયો હોત આટલું કડક રીતે તો કદાચ આપણે પરિસ્થિતિ આ જોવા ના મળી હોત. અમદાવાદીઓ ભલે
બહુ આનંદની અને મોજ મજા કરવા વાળા છે, પણ આ જે અત્યારે પીરિયડ આવ્યો છે એ પીરિયડ એવો છે કે એમાં આપણે મોજ મજા તો બાજુમાં મૂકીને ઘરમાં જ ભરાઈ રહેવું. અને હું તો હંમેશા કહું છું કે અત્યારે આપણે નજર કેદમાં છીએ, સો લેટ અસ એન્જોય અવર નજર કેદ. ત્યારે લોકો ઘરની બહાર પેનિક ક્રિએટ કરે છે, કરિયાણું ખરીદવા માટે લાઈનો લગાવે છે, અને તે દ્રશ્યો આપણી સામે છે. પ્રશાંત ગઢવી, મારો સવાલ આપને કે અત્યારે આ પ્રજાની હતાશા છે કે પછી તંત્રની નિષ્ક્રિયતા, શું કહેશો? તંત્રની નિષ્ક્રિયતા જેવો શબ્દ નથી, પણ તગલગી નિર્ણય જે દિલ્હીથી દોલતા બાદ જે બહુ જ ફેમસ આપણે સાંભળેલું છે, એટલે આપણે પણ ખરેખર અમદાવાદને ક્યાં પહોંચવું છે, દિલ્હીથી દોલતા બાદ, દોલતા બાદથી પાછા દિલ્હી આવવું છે. એટલે જો આ અઘરો નિર્ણય આજે કરવાનો વારો આવ્યો 45મા દિવસે, તો 45 દિવસ સુધી તંત્ર ઊંઘતું હતું, બધી જ વસ્તુ માત્ર વિજય નેહરા ઉપર છોડી દીધું હતું, એટલે એવું લાગે છે કે તાત્કાલિક એમને પોલિટિકલી પ્રેશરાઇઝ્ડ ક્વોરન્ટાઇન કરવા પડ્યા. કારણ કે હું નથી માનતો કોરોના પોઝિટિવના કોઈ સંપર્કમાં એ આવીને ક્વોરન્ટાઇન થયા હોય, એટલે એમને ઘરે બેસાડવા, તાત્કાલિક નવું તંત્ર ઊભું કરવું, એમાં ડોક્ટરો પણ બહારથી અત્યારે અમદાવાદમાં બોલાવવા, તો આ વસ્તુ પહેલા દિવસથી કરવાની હતી. ત્યાં સુધી પ્રજાને સહન કરવાનું આજે જે આવે છે, તો તંત્ર ક્યાં ઊંઘતું હતું? બીજું, ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ. અને હવે કેવું છે, હું તો સ્પષ્ટપણે માનું છું, તંત્ર એટલે બે વ્યક્તિઓ ઉપરથી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબને વાલા લાગવા માટે જે આખી ચેનલ કામ કરતી હોય એને તંત્ર શબ્દ બહુ અપમાનજનક લાગે. પણ એ લોકો અને ઉપર બેઠેલા બે વ્યક્તિઓ ઓવરઓલ મોનિટરિંગમાં પ્રજા પાસે મુજરો કરાવે છે અને પ્રજા મસ્ત મુજરો કરે છે. અમદાવાદમાં કરિયાણા અને શાકભાજી ખરીદવા માટે લાઈનો લગાવી છે. બિલકુલ બિલકુલ. અને અત્યારે રોડ ઉપર તમે જુઓ ને તો ક્યાંક એ તો ભૂલી જાઓ કે આ કોરોનાનો લોકડાઉનનો અમલ છે, પણ ક્યાંક એવું યાદ આવે કે કર્ફ્યુ મુક્તિ, ક્યાંક તોફાન થયું હોય, હુલ્લડો ફાટી નીકળ્યા હોય અને 2 કલાક માટે કર્ફ્યુ મુક્તિ આપી હોય કે એમાં તમારે રાશન ઘર ભેગું કરી લેવાનું છે, એવી રીતે લાઈનો લાગી છે. એટલે લોકડાઉન તો બહુ દૂરની વાત છે. એટલે કાં તો લોકડાઉનને ખોલવાને, એટલે ઘણા બધા હોઈ શકે, આપણે એમાં બહુ નથી પડવું, પણ આ 100% તંત્રની સરકારની ઘોર નિષ્ફળતા અત્યારે સામે આવી રહી છે કે 45મા દિવસે તમારે આવો નિર્ણય કરવો પડે. કાલથી શાકભાજી નહીં મળે, અત્યાર સુધી પ્રયત્નો બી કર્યા અને દૂધ શાકભાજી છેકથી છેક પહોંચાડ્યું પણ છે, નથી મળ્યું એવું નથી, પણ જે રીતે ડિસિઝન લેવા, જે રીતે પ્રજાને હાલાકી ભોગવવી, જે રીતે મન ફાવે એવા અણધડક નિર્ણયો કરવા, તો આ બધી વસ્તુ મને એવું લાગે છે કે બ્યુરોક્રેટ્સ લેવલે. અને અત્યારે તમે જુઓ કે તંત્ર એટલે કોને માનવું, બ્યુરોક્રેટ્સ ને કે પછી મંત્રીમંડળને? કારણ કે મંત્રીમંડળ ગાયબ છે. ગઈકાલે એક વિડીયો ક્લિપ ફરે છે, RC ફળદુ સાહેબ પરિવહન મંત્રીને ફોન કરવામાં આવે છે, સાહેબ ST બસો બંધ છે અને પરપ્રાંતિયો બધા ટ્રેનમાં બીજી બધી રીતે અથવા આંતર રાજ્યોની બસો વોલ્વો બસોમાં હેવી ભાડા ખર્ચીને જઈ રહ્યા છે. તો આમાં કોણ, આનો રણી ધણી કોણ છે? આ ગુજરાતનો, એટલે ગુજરાતનો નાથ દિલ્હી રિમોટ કંટ્રોલ લઈને બેઠો છે. એટલે અહીંયા તો વિજય રૂપાણી, નીતિન પટેલ, એમને પણ ડૂબી મરવું જોઈએ, પાણી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કે એ નીચે લેવલનું મોનિટરિંગ નથી કરી શકતા. અને આપણે સરકારી વાતો પર આવીશું તે પહેલા અત્યારની જે પરિસ્થિતિ છે તેના કારણે જે માનસિક પેનિક ક્રિએટ થયું છે, ડોક્ટર પ્રશાંત ભીમાણી, મારો સવાલ આપને, કારણ કે નિર્ણયો લેવામાં આવે છે, પ્રજા પેનિક થાય છે, ભીડ કરે છે, જેને કારણે સંક્રમણનો ખતરો વધે છે, જેનો જવાબ આપણે નેહલ સાધુ પાસેથી જાણીશું, પણ અત્યારે જે માનસિકતા ક્રિએટ થઈ છે, લોકોમાં ડર અનુભવાયો છે. આ પહેલા જ્યારે પરપ્રાંતિઓને, શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવાની વાત થઈ હતી ત્યારે પણ શ્રમિકોએ રસ્તા ઉપર આવીને હોબાળો મચાવ્યો હતો, અને હવે સાધારણ રીતે આ હોબાળો ન કહી શકીએ, પણ કદાચ લોકડાઉનના આ સંદર્ભમાં જે યાદ અપાવી છે નોટબંધીની, કે ત્યારે પણ પેનિક ક્રિએટ થયું હતું, આજે પણ સેમ પરિસ્થિતિ ક્રિએટ થઈ છે. આ માનસિકતા ક્યાં દોરી જશે, અને કદાચ આ માનસિકતાની કપરી પરિસ્થિતિમાં લોકો વધારે બીમાર પડી શકે, શું કહેશો પ્રશાંતભાઈ? બે બાબતો છે. એક તો એ છે કે લોકોમાં નતાશા ઇનસિક્યોરિટી એમનેમ પણ બહુ જ હોય છે અને પહેલાથી પણ હતી, અને આ કોરોનાની જે ક્રાઇસિસ છે એના લીધે એ ઇનસિક્યોરિટી એની ચરમસીમા પર છે. કારણ કે દરેક લોકોને બહુ બધી પ્રકારના સ્ટ્રેસ છે, ટેન્શન છે. એક તો મને કોરોના થઈ જશે તો પહેલા તો એ ચિંતા છે, મારા કોઈ ઘરવાળાને પ્રોબ્લેમ થશે તો એ બીજી ચિંતા છે,
ત્રીજી ચિંતા એ છે કે આર્થિક બાબતોનું શું થશે, ભવિષ્ય શું છે, એ બહુ મોટો આ પ્રશ્ન છે જે હજી તો વિકરાળ મોં ફાડીને ઉભો છે આપની સામે. આ પણ એક સ્ટ્રેસ દરેક લોકોના મનમાં છે. અને બીજું એ છે કે અત્યારે એમના ઘરની પરિસ્થિતિ જે હોય તે પરિસ્થિતિમાં ઘરના લોકો માટેની જે રિક્વાયરમેન્ટ છે, બેઝિક રિક્વાયરમેન્ટ, એ પૂરી કરવા માટે પણ હેડ ઓફ ધ ફેમિલીને બહુ બધું સ્ટ્રેસ પડતું હોય છે. સોશિયલ સ્ટ્રેસ પણ એની અંદર બહુ મોટો ભાગ ભજવે છે. તમે વિચાર કરો કે આ બે કલાકની, ધારો કે અત્યારે ખબર પડી 3 કલાક 4 કલાક, તો એની પહેલા લોકો જીવતા હતા. એટલે હવે હું લોકોની માનસિકતા પર આવું છું કે લોકોની માનસિકતા આપણે ત્યાં એવી એવી પણ થઈ ગઈ છે આ બધાના લીધે કે અમારી અમારી પાસે આ વસ્તુ નહીં હોય તો નહીં ચાલે. જે નહીં ચાલેની માનસિકતા છે ને એ બહુ ખતરનાક છે. આપણે અત્યારે ચલાવતા શીખવું એટલા માટે પડશે કે આ હવે પરમેનન્ટ લાંબુ ચાલવાનું છે. અને એટલા માટે આ બાબત દરેકના મનની અંદર આ પ્રસ્થાપિત થઈ જવી જોઈએ, વર્તનમાં પ્રસ્થાપિત થવી જોઈએ રાધર, કે આપણે આ કોરોના સાથે ન્યૂ નોર્મલ એક્સેપ્ટ કરીને જીવવાનું છે. એટલે નવી લાઇફસ્ટાઈલને સ્વીકારીને જીવવાનું છે. તમારી પાસે જે બાબતો છે, જેટલા રિસોર્સિસ છે, જેટલી અવેલેબિલિટી છે, એ તમારી પાસે હોય એમાં ચલાવતા શીખવું જ પડશે. દેર ઇઝ નો ઓપ્શન. તમે જો એમ કહેશો કે ભાઈ આ નહીં, મને તો આ જ જોઈએ, તો એ નહીં ચાલે. કારણ કે આ આખે આખી જે સિસ્ટમ છે એમાં એના ઘણા બધા ભાગ છે. ગવર્મેન્ટ એક ભાગ છે, લોકોની પર્સનલ એક સિવિક સેન્સ પણ એક બીજો મહત્વનો ભાગ છે. ત્રીજો ભાગ જે છે એ છે લોકોની અવેરનેસ. લોકોને આપણે બહુ જ અવેર કરીએ છીએ, આપણે આવા બધા માધ્યમથી લોકોને બહુ અવેર કરીએ છીએ, પણ લોકોને શેઠની શિખામણ જાણવા સુધી પછી તરત ઉતરી જાય છે. બીજા દિવસે તમે જુઓ કે જે દિવસે લોકડાઉન ખુલ્યું એના પછીના દિવસે લોકો, આપણે આગળ પણ અનુભવી ચુક્યા છે, જાણે ઉત્સવ ઉજવવા નીકળે એમ બહાર નીકળી પડે છે. તો શું એક જ દિવસમાં કોરોનાનું સંક્રમણ ઘટી જવાનું છે? ઇમ્પોસિબલ છે. એટલે આ લોકોએ પણ એટલું જ સમજવાનું છે, લોકોએ એમની સાયકોલોજી ચેન્જ કરવી પડશે, લોકોએ શીખવું પડશે કે કોરોના છે અને એની સાથે કેવી રીતે રહેવું. જે છે તેટલું ચલાવી લેવું પડશે. ધ ન્યૂ એપિસોડ અત્યારે જે જેનામાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે પહેલાં નથી કોઈએ ભાસી, નથી સમજી અને નથી અનુભવી, અને અત્યારે આપણે સૌ કોઈ આમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકોને એક્સેપ્ટ કરવું અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. તેઓ એક્સેપ્ટ નથી કરી શકતા, પણ તેઓને કદાચ ખબર નથી કે તેઓ પોતાના બહાર જવાથી કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે, અથવા તો પોતે ઘરે પરત ફરવાથી પોતાના પરિવારને ખતરામાં નાખી શકે છે. ડોક્ટર નેહલ સાધુ, આપ સારી રીતે સમજાવી શકશો, કારણ કે આપ તબીબી ક્ષેત્રમાંથી આવો છો, આપ પોતે એક તબીબ છો, અને તેને કારણે અત્યારે લોકોમાં સોશિયલ અવેરનેસ જાણે શૂન્ય થઈ ગઈ છે. એક નિર્ણય આવે છે, લોકો પેનિક થાય છે અને લોકો ઘરની બહાર નીકળી પડે છે. આજે એવું લાગ્યું રસ્તા ઉપર જ્યારે દ્રશ્યો સામે આવ્યા, મને પોતાને એવું લાગ્યું કે જાણે લોકડાઉન ઉઠી ગયું છે અને લોકો રાબેતા મુજબની જીવનશૈલીમાં આવી ગયા છે. આ ઘણી શરમજનક પરિસ્થિતિ કહેવાય સાહેબ. અત્યારે આપણે મેડિસિનલ એસ્પેક્ટમાં જોઈએ તો કેટલી ખરાબ પરિસ્થિતિ હોઈ શકે, કારણ કે જે રીતે યોગેશજીએ પણ કીધું કે અમદાવાદનું નામ બદલીને વુહાન રાખી દેવું જોઈએ, કારણ કે આપણે ઘણા દૂર નથી અત્યારે વુહાનની પરિસ્થિતિ તરફ જતા. ચોક્કસ નતાશા, ખૂબ જ ગંભીર મુદ્દો છે, અને હું પણ વિમાની સાહેબની જેમ 2-3 મુદ્દા પર ચર્ચા કરવા માંગીશ. બીઈંગ અ ફિઝિશિયન, હું એક તો દરેકને કહેવા માંગુ છું કે પેનિક થશો નહીં, પેનિક થવાની કોઈ જરૂર નથી. કોરોનાની અંદર આજે પણ 97% રિકવરી છે અને આપણે એ રિકવરી સ્ટેજ પર જ છીએ. ખાસ કરીને જે લોકો એક્સપાયર્ડ થઈ રહ્યા છે, એ લોકો કોમોર્બિડ કન્ડિશન વાળા મૃત્યુ પામી રહ્યા છે, એટલે કે જેમને જોડે જોડે ડાયાબિટીસ હોય, જેમની કિડની ફેલ થયેલી હોય, જેમની ઇમ્યુનિટી કોઈના કોઈ રોગના લીધે થઈને ઓછી હોય, એવા લોકો મૃત્યુ પામી રહ્યા છે. મારી 2 હાથ જોડીને વિનંતી છે, એવા લોકો સુધી જો આ મેસેજ જતો હોય તો એવા લોકો તો ઘરની બહાર નીકળે જ નહીં. એવા લોકો જો ઘરની બહાર નીકળશે, ખાસ કરીને ઘણીવાર સવારે આપણે જોતા હોઈએ છીએ કે સિનિયર સિટીઝન લટાર મારવા નીકળતા હોઈએ છે, કરિયાણાની દુકાને શાકભાજી લેવા માટે નીકળતા હોય છે, વગેરે વગેરે જે વસ્તુઓ બનતી હોય છે, અને એમાંથી જે કોરોના પોઝિટિવ થાય છે અને જે 60 વર્ષથી ઉપરના હોય છે, એમાં મૃત્યુ દર ખરેખર વધારે હોય છે. બીજી એક વાત હું કરું તો તંત્ર એ તો ખરેખર સારું જ કામ કર્યું હતું મારી દ્રષ્ટિએ. તો અમદાવાદનું જે મોડેલ છે એ મોડેલ ખરેખર જે સુપર સ્પ્રેડર સુધી જે લોકોએ સ્ક્રીનિંગ કર્યું છે, દેટ ઇઝ ગુડ સાઇન. અમદાવાદમાં કદાચ દિલ્હી મુંબઈ કરતા ટેસ્ટની ટકાવારી વધારે થતી હતી, અને એટલે વધારે ટેસ્ટ થતા હતા, એટલે વધારે પોઝિટિવ પણ આવતા હતા, અને એ પોઝિટિવ મોટા ભાગના એસિમ્પ્ટોમેટિક હતા. નતાશા, ફરીથી કહું છું, એસિમ્પ્ટોમેટિક એટલે જેમને કોઈ ચિહ્નો નથી, એવા કે જેમની ટ્રીટમેન્ટ અમારા ડોક્ટરી ભાષામાં કહીએ
તો ઘરે સેલ્ફ ક્વોરન્ટાઇન કરીને પણ કરી શકાય, સિમ્પલ ડોક્ટરો સાથે વિડીયો કોલ કરીને પણ કરી શકાય. મેં અમેરિકાના એક બે તબીબ સાથે વાત કરેલી છે, ત્યાં ડોક્ટર પણ હોમ ક્વોરન્ટાઇન થઈને પોતાની ટ્રીટમેન્ટ લેતા હોય છે. એટલે જે દર્શક મિત્રો સાંભળી રહ્યા છે અને જે પ્રજા છે કે જેને કોરોના પોઝિટિવ છે અથવા તો જેને થવાનો છે, એવા લોકોએ પેનિક થવાની જરૂર નથી. ખાસ કરીને જ્યારે દેશનો વડાપ્રધાન 3-3 વાર લાઈવ થઈ અને દેશની જનતાને હાથ જોડીને કહેતો હોય કે બહાર નથી નીકળવાનું, જાન હે તો જહાન હે, ત્યારે લોકો પોતાના જીવની કિંમત સમજ્યા વગર બહાર નીકળી જાય. સંબોધન કર્યું પણ હવે કદાચ લોકો એટલા માટે સિરિયસલી નથી લઈ રહ્યા. ખાસ કરીને ગુજરાત અને અમદાવાદની પ્રજા, મહાનગરોની પ્રજાની વાત કરીએ, કારણ કે તેઓને એવું લાગે છે કે આ વખતે તો વડાપ્રધાન મોદીએ સંબોધન નથી કર્યું, એટલે આ લોકડાઉન કદાચ સિરિયસલી નહીં લઈએ, એટલું ગંભીરતાથી નહીં લઈએ તો ચાલશે. કદાચ આવી બી માનસિકતા હોઈ શકે. યુરોપિયન કન્ટ્રી કમ્પ્લીટ લોકડાઉન કરી ચૂકી છે અને ત્યાં ઘણા કન્ટ્રી હવે ખુલી રહ્યા છે. ફર્સ્ટ કન્ટ્રી એવું હતું જેને કમ્પ્લીટ લોકડાઉન કર્યું હતું, એ હતું ચાઇના, જે 3 મહિનાની અંદર ખુલી ગયું. એક કન્ટ્રી એવું છે જેને લોકડાઉન ને પ્રાધાન્ય નથી આપ્યું, એ કન્ટ્રી છે યુએસએ, અને ત્યાં 12 લાખ કેસ આપણે જોઈ રહ્યા છે. એટલે જો આપણે યુએસએ બની જઈશું, જો આમ કરીશું, ઇકોનોમીને વધારે પ્રાધાન્ય આપ્યું, ત્યાં આર્થિક બાબતે વધારે પ્રાધાન્ય આપ્યું, પણ ભારત દેશમાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું. દેશનો વડાપ્રધાન અથવા તો દેશનું તંત્ર જ્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યું છે પણ લોકોને પોતાના સ્વાસ્થ્યની પડી નથી, એવું કદાચ લાગી રહ્યું છે. હવે વાત આવે છે ફરી એકવાર માનસિકતા ઉપર, કારણ કે અત્યારે જે પેનિકના દ્રશ્યો સર્જાયા છે, અત્યારની આ પરિસ્થિતિ આજના દિવસમાં આવતીકાલે ખબર નહીં પડે પ્રશાંતભાઈ, આગામી સમયમાં એટલે કે આજથી 7 દિવસ બાદ અથવા તો 14 દિવસ બાદ ખબર પડી શકે છે કે કેટલા લોકોએ બીજા કેટલા લોકોને સંક્રમિત કર્યા છે અને આંકડો ફરીથી ફાટ્યો છે. આંકડાઓની વાત કરીશું પણ તે પહેલાં જે માનસિકતાનો સવાલ ઉઠે છે કે જ્યાં સુધી લોકોને ડરાવવામાં નથી આવતા, જ્યાં સુધી કડક નિર્ણયો લેવામાં નથી આવતા, ત્યાં સુધી લોકો સુધરતા નથી અને અત્યારે પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા, શું કહેશો? બહુ સાદી ભાષામાં કહીએ તો ભય વગર પ્રીત નથી અને થઈ શકશે જ નહીં. ભારતની પ્રજા જે છે એ પહેલેથી જ આવી રહી છે અને બહુ જ હું એવું કહી શકું કે ભણેલા ગણેલા લોકો પણ, ધારો કે અહીંથી ફોરેન ક્યાંક જાય અને ત્યાંના એરપોર્ટ પર ઉતરે તો ત્યાં ડિસ્ટન્સ રાખવાનું એમને એમ છે જ કે ભાઈ એક માણસ ક્યુમાં ઉભો હોય લાઈનમાં તો પાછળ બીજા માણસને ધક્કો ના મરાય એવી સમજણ ત્યાં ઉતર્યા પછી એ લોકોને આવી જાય છે. પણ એ જ માણસો જયારે પાછા ઇન્ડિયા આવે છે ત્યારે અહીંયા ધક્કા મુક્તિ ચાલુ કરી દે છે. તમને એરપોર્ટ પરથી જ ખબર પડે કે આ ભારતીયતા આવી ગઈ, જેના માટે જરા પણ ગર્વ લેવા જેવી વાત નથી. બીજું હું આપને કહું, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અહીંયા હું ડોક્ટર નેહલભાઈ ની વાતને જરા એમાં જ એક બે વસ્તુ ઉમેરું કે તમે જેટલા અત્યાર સુધીમાં ઇન્ફેક્શન આપણે બધા જોયા છે આ પેન્ડેમિક કે આ તે, એમાં કોરોનામાં કેમ બીવાની જરૂર છે લોકોએ? કારણ કે એનો સંક્રમણનો દર સૌથી વધારે છે, એટલે એ હાઈએસ્ટ લોકોને ઇન્ફેક્ટ કરે છે અને ફાસ્ટેસ્ટ કરે છે, અને એટલા માટે લોકોએ બીવું જોઈએ. આપણે આ માધ્યમથી લોકોને આ વાત ખાસ કહેવાની જરૂર છે અને આ સાયન્ટિફિક સત્ય છે. તમે સમજો, આ તમને કોઈ ખાલી બીવડાવવા માટે નથી, આ સાયન્ટિફિક સત્ય છે. અને જો તમને કોમોર્બિડિટી એટલે કે બીજા અન્ય રોગો હશે તો ચોક્કસ તમે આમાં પટકાવવાના છો. એટલે તમારે આજે બીવું એ જ શાણપણ છે. ડર કે આગે જીતે એમ નહીં, બીવાની જરૂર છે તમારે. શેનાથી બીવાની? તો કે બહાર આવી રીતે આવા દુસાહસ નથી કરવાના. બાકી બીવાની ઘરમાં રહે, સાવચેતી રાખે, એને બીવાની કોઈ જરૂર નથી. દે આર વેરી વેરી સેફ. એટલે ખાસ કરીને જયારે માનસિકતા જે ની વાત આપણે કરીએ છીએ, ત્યારે લોકો આપણે ત્યાં ટ્રાફિકના રૂલ્સને સિરિયસલી નથી લેતા ત્યાં. તો આ બાબતોને તો સિરિયસલી લેવી કોઈ મને ભવિષ્યમાં દેખાતું નથી. કારણ કે જે પ્રજાને ખાલી પોતાના જીવના જોખમ માટે કહેવું પડે પોલીસે કે તમે હેલ્મેટ પહેરો, તમે સીટ બેલ્ટ પહેરો, તમે ઘરની બહાર ના નીકળો, તમને ઇન્ફેક્શન થશે, એવા એમને પોતાને સાચવવા, એમના જીવને સાચવવા માટે પોલીસે એના પર જોખમી કરવી પડે છે. તો આ આપણો દેશ જે છે એમાં લોકોએ પણ એટલું જ સમજવાનું છે અને મારે તમારે બધાએ આ જ સમજવાનું છે. આપણે બધી વાતો કરીએ કે 21મી સદી ના અંતે આગળ લઈ જવો છે, મહાસત્તા, એવી રીતે મહાસત્તા થાય જ નહીં. પર્સનલ સિવિક સેન્સ અને લોના કાયદાઓના પાલન વગર કોઈ પણ દેશ ક્યારે આગળ નહીં આવી શકે.
સમજણ હોવી જરૂરી છે તે જ લોકોમાં કદાચ અભાવ જોવા મળી રહ્યો છે અને તેને કારણે આવા કડકાઈ ભર્યા નિર્ણયો લેવાઈ રહ્યા છે. પણ હવે સવાલ ફરીથી એ ઊભો થાય કે અમદાવાદ જેવા શહેરમાં, અમદાવાદ જેવા મહાનગરમાં 40 થી 45 દિવસનો સમયગાળો એમનેમ વીતી જાય છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ મુજબ બધું ચાલતું રહે છે સુખરૂપ રીતે, અમદાવાદમાં દરરોજ કેસીસ પણ મલ્ટીપ્લાય થતા રહે છે, વધતા રહે છે સંખ્યા, પણ તેમ છતાં આ કડકાઈ ભર્યો નિર્ણય આખરે આટલા દિવસ પછી લેવાય છે અને તે પણ ત્યારે લેવાય છે જ્યારે તંત્રમાં ફેરફાર થાય છે, ત્યારે તંત્રમાં ફેરબદલ થાય છે. અને આ સાથે જ સવાલોની જે ચર્ચા છે, યોગેશજી આપની પાસેથી જાણવા માંગીશ કે આટલા મોડા નિર્ણયો લેવામાં આવે છે તેની પાછળના કારણો શું લાગે છે તમને? તંત્રમાં ફેરબદલ થયો એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે મ્યુનિસિપલ કમિશનર સાચા અર્થમાં ક્વોરન્ટાઇન થયા છે, અત્યારે અંદેશો અને ચર્ચાઓ ઘણી બધી છે, પણ આપને શું લાગે છે? કારણ કે આપણે રાજનીતિને ઘણા નજીકથી આટલા વર્ષોથી જોયું છે. એટલે આમાં રાજનીતિની વાત નથી, પણ તંત્રની વાત છે. અને મારા મિત્ર પ્રશાંતભાઈએ બહુ સરસ કીધું કે તંત્ર અત્યારે એટલું બધું ખરાબ થઈ ગયું છે અને જ્યારથી આપણે લોકડાઉન શરૂ કર્યું છે ત્યારથી આજ સુધીમાં 340 પરિપત્રો બહાર પડ્યા છે. સવારે એક પરિપત્ર બહાર પડે અને જે પેલા ઓફિસર છે એનું કોઈ અર્થઘટન કરે પેલા તો બીજો આવી જાય. એટલે આપણી સરકાર પાસે કોઈ ચોક્કસ પોલિસી નથી, એમાં કોઈ મેચ્યોરિટી નથી. એકવાર થૂકેલું ચાટવું પડે એ પરિસ્થિતિ આપણે જોઈ છે અને આપણા અમદાવાદના અખબારોએ બહુ સ્પષ્ટ રીતે આ વાત જાહેર કરી. અને તમે અમદાવાદની પરિસ્થિતિની વાત કરો તો ખરેખર ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે અને આપણે એને બહુ હળવાશમાં લઈ રહ્યા છીએ. અને અમદાવાદના સ્વભાવ મુજબ જ્યાં સુધી પાડોશમાં કે કોઈના ઘરમાં એક કે બે કેસ આવશે નહીં ત્યાં સુધી પોતાનો કોઈ અસર નહીં થાય અને પોતાનો ભોગ લેવાશે એવું સમજતા જ નથી. અને દુઃખ અને ગુસ્સાની બાબત તો એ છે કે અમદાવાદીઓ કોરોનાને મારે કે ના મારે પણ અમને તો રોજ છાટ ફળ ફળાદી જોઈએ અને કેસર કેરી હજુ કેમ નથી આવી આ ચિંતામાં આપણે પડ્યા છે. એટલે અમદાવાદના મોટાભાગના લોકો તો એમ માને છે કે 5-10 મિનિટ માટે બહાર નીકળે તો આમાં કશું થવાનું નથી. અને મજાની વાત એ છે કે આ ભયાનક હકીકત પોતાને સ્માર્ટ અને બહાદુર સમજતા અમદાવાદીઓ બરોબર સમજતા હોવા છતાં બિલકુલ આપને એ કહેવા માંગુ છું યોગેશભાઈ, આપ તો અમારી સાથે જોડાયેલા રહેશો. ડોક્ટર નેહલ સાધુને એક ટૂંકમાં સવાલ કરીશ. ડોક્ટર નેહલ સાધુ, અત્યારે જે રીતની પરિસ્થિતિ છે કે એમ્સના તજજ્ઞોને રાજ્યમાં બોલાવવામાં આવી રહ્યા છે જેમાં ડોક્ટર ગુલેરિયાનું નામ સામે આવી રહ્યું છે, તો શું રાજ્યની પરિસ્થિતિ એટલી કપરી છે? રાજ્યના ડોક્ટર્સ અને તેમની માનસિકતા ઉપર કેવી અસર પડી શકે કે આટલા દિવસથી અમે ક્વોરન્ટાઇનમાં અથવા તો કોરોના વ્યક્તિઓની સારવારમાં સતત લાગેલા છે તેમ છતાં હવે બીજા રાજ્યોમાંથી ડોક્ટર્સને બોલાવવામાં આવી રહ્યા છે, આ ટીમ નિરીક્ષણ કરશે ત્યારબાદ તેમને જરૂરી સૂચનાઓ આપશે, એકંદરે આ તમામ બાબતો ઉપર આપને શું લાગે છે? ટૂંકમાં આપનો જવાબ ડોક્ટર નેહલ સાધુ. ચોક્કસ, ડોક્ટર્સ તો એકબીજાનો ઓપિનિયન હંમેશા લેતા જ હોય છે અને એમાં કોઈનો કોઈ ઈગો નડતો પણ નથી હોતો. અને ગુજરાતના જે તજજ્ઞો છે, જે તબીબો છે, જે ક્રિટિકલ કેર ઇન્ફેક્શિયસ સ્પેશિયાલિસ્ટો ખૂબ સરસ કામ કરી જ રહ્યા છે. હું ફરીથી કહું છું કે જે મોર્ટાલિટી રેટ છે એ એટલો બધો વધારે નથી અને જે દર્દીઓ મૃત્યુ પામ્યા છે એમને કોમોર્બિડ કન્ડિશનના કારણે જ મૃત્યુ પામેલા છે. જે દર્દીઓ નોર્મલ થયા છે એ બધા બહુ સરસ રીતે બહાર આવ્યા છે. અને આ જે કોરોના વાયરસ છે, હાલ અતુલ પટેલ સાહેબ સાથે પણ મારે વાત થતી હતી કે એક નવો જ વાયરસ છે, આખી દુનિયા માટે નવો છે, એની રોજ નવી દવા શોધાય છે અને રોજ નવી કંઈક વાતો ચાલતી હોય છે. પરંતુ આનાથી પેનિક થવાની જરૂર નથી. કોઈ ડોક્ટરની ટીમ આવતી હોય તો જે તજજ્ઞો આવવાના છે, જે ડોક્ટર્સ આવવાના છે, તેના ઉપરથી અમદાવાદના અથવા તો રાજ્યના ડોક્ટર્સને ઘણું બધું શીખવા મળશે. તંત્રની કામગીરી ઉપર પણ તેઓ સમીક્ષા કરવાના છે, મેડિકલ ફેસિલિટીઝ ઉપર પણ તેઓ સમીક્ષા કરવાના છે. આગળના સમયમાં આપણે સૌ જોઈશું. અત્યારે પ્રશાંત ગઢવી અને યોગેશ ચુડગર અમારી સાથે આ ડિબેટમાં કાર્યરત રહેશે, યથાવત રહેશે. ડોક્ટર પ્રશાંત ભીમાણી અને ડોક્ટર નેહલ સાધુ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ચર્ચાને યથાવત રાખીશું. લોકડાઉનનો ત્રીજો તબક્કો અને તેમાં પણ નવા નવા તગલકી નિર્ણયો, આ નિર્ણયોને કારણે હેરાન થતી પ્રજા અને પ્રજા હેરાન થાય ત્યારે સ્વાસ્થ્ય પર કેવી અસર પડે અને રાજકારણ પણ કેવી અસર પડે, આ તમામ બાબતોની ચર્ચા યથાવત વિરામ બાદ.